શું આને જીવન કહેવાય છે? જીવન આ નથી. પુષ્ટિ માર્ગમાં ચરણારવિંદની ભક્તિનો ઉલ્લેખ થયો છે. ઈશ્વરના ચરણમાં તમારું મસ્તક નમાવી અને જેટલી ક્ષણ માટે તમે જીવો છો એ તમારું જીવન છે. અને સાચો સંબંધ, સાચો આધાર એ શ્રીનાથજી સાથેનો સંબંધ છે. આપણે માનવી માનવીના સંબંધોમાં ખૂબ માનીએ છીએ, સંબંધોની દુનિયા છે એવું બાળકોને પણ આપણે શીખડાવીએ છીએ, પણ આ સંબંધો છેતરામણા છે. મનગમતા સાથીનો સાથ લઈને આવીશ, મીઠી મધભરી યાદ લઈને આવીશ. કેવા છેતરામણા સંબંધો! મનગમતા સાથીનો સાથ લઈને આવીશ, મીઠી મધ લઈને આવીશ. તમે એકવાર તરસ્યા તો થાવ, હું પાણીનું પાઉચ લઈને આવીશ. આવા છેતરામણા સંબંધો છે. પણ જીવનની હકીકત એ છે કે કોણ કિસે દિલ મેં જગા દેતા હૈ, પેડ ભી સુખે પત્તે ગિરા દેતા હૈ. કોણ કિસે દિલ મેં જગા દેતા હૈ, પેડ ભી સુખે પત્તે ગિરા દેતા હૈ. વાકેફ હૈ હમ દુનિયા કે રસ્મ ઓર રિવાજો સે, જાન એક વાર નિકલ જાય તો અપના હી કોઈ જલા દેતા હૈ. જો જીવનની હકીકત આ હોય તો સાચો આધાર એ શ્રી વલ્લભ કે ચરણારવિંદ, શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ. કારણ કે ઈશ્વર સાથેનો સંબંધ LIC ની પોલિસી જેવો છે, જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. વલ્લભ કે ચરણારવિંદ, શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, અરે મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ. સાહેબ, આ ભાઈઓ છે ને એનો અવાજ બહુ ઓછો આવે છે. સાચી વાત છે,
આખી દુનિયામાં બહેનોની હાજરીઓની આપણે બોલીએ નો હકી એ વાત હકીકત છે, પણ અહીંયા તો આપણે ઠાકોરજીની સામે બેઠા છીએ એટલે અહીંયા તમારો અવાજ આવવો જોઈએ. હાલો એક વાર ટ્રાય કરીએ. અરે જાઉં મેં બલિહાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, અરે ગાઉં વારંવાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, સુંદર શ્રી યમુને મહારાણી શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ ધરણ કી જય. પહેલા તો બહેનોને અભિનંદન એટલા માટે કે તમે જેટલું ગાયું એ ખૂબ સુરમાં અને તાલમાં ગાયું, ખૂબ સુરીલા છો તમે બધા. સુરમાં અને તાલમાં ગાવા માટે ખરેખર સંગીતની તાલીમ જોઈએ. હું નથી માનતો કે આટલા બધા બહેનો ક્યાંય સંગીતની તાલીમ લેવા ગયા હોય, છતાંય તમારા સુરમાં અને તાલમાં આવી એકતા છે. એનું કારણ છે કે આ બધા વૈષ્ણવ બહેનોમાં એટલી બધી એકતા હશે તો જ તમારા સુરમાં આવી એકતા હોય, અને બહેનોમાં આવી એકતા હોય જ, બહેનોમાં આવી એકતા તો જ હોય જો એકતા કપૂરની સિરિયલ ન જોતા હોય. હા, નહીં તો ભૂખા હોય. પાછી સિરિયલ બધી બહેનો ઉપર જ બન્યો, સાસ ભી કભી બહુ થી. આપણી ઉપર તો કોઈ સિરિયલ ન બની, સસરા ભી કભી જમાઈ થા. અને ભાઈઓને એક નાનકડી વિનંતી, તમે કાં ગાયનું હોય કા પહેલી લાઈન વાળા આ છ લાઈન હતી એ લોકો ગાતા હતા, પાછળ વાળાને એમ કે આપણને ક્યાં કોઈ જોવે છે, એમાં તમારો વાક નથી. કારણ કે આ લોકોની જે હાજરી હોય ને આપણે ન બોલી શકીએ, તમને એમ કે આપણે ઘરમાં બેઠા છીએ. આ ખરેખર ઘરમાં બેઠા હોય ને ત્યારે ઘરમાં બોલી નથી શકાતું. આ તો સાક્ષાત અહીંયા ભેગા હાજર હોય એ વળી જોઈ જાય કે આ આમ ખૂણામાંથી જોવે કે મારા ધણી ગાય છે, પછી ઘરે જઈને ખીજાય કે હું ભેં 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 કરીને ચોટા હતા, ભૂંડા લાગતા હતા. એટલે બિચારા બીકમાન બીકમાન ઉગાતા હોય. એનું કારણ છે આમાં વાક પુરુષોનો નથી, બહેનો છે ને એ પુરુષોને એની મરજી મુજબ જીવવા જ નથી દેતા. આ ખરેખર બે મિનિટ ખોટું લાગે ઘરે જઈને ચાર રોટલી હાથે બનાવીને વધારે ખાઈ લેજો.
બહેનો છે એ પુરુષોને એની મરજી મુજબ જીવવા જ નથી દેતા. હવારના પોરમાં ઘરની બહાર નીકળે લાલ બુસ્કોટ પહેરીને તરત ઠોહો મારે કે ક્યાં જાવ છો લાઈબંબા જેવા થઈને, તો પાછો બિચારો ઘરમાં આવ્યો જાય. વળી સફેદ બુસ્કોટ પહેરીને બહાર નીકળે બીજો ઠોહો મારે, ચૂંટણીમાં ઉભા રહ્યા છો પાછો ઘરમાં આવ્યો જાય. એટલે બહેનો છે એ પુરુષોને એની મરજી મુજબ જીવવા જ ન દે, પાછા કડવા ચોથનું વ્રત રાખે મરવાય ન દે, કે તારે તો ભોગવવું જ પડશે. પછી આ બિચારા કરે હું ઘરવાળીઓને વખાણ કરે બેઠા બેઠા, મારી ઘરવાળી તો દેવી છે, દેવી બોલો કે મારે દેવી છે. હવે લેવા વાળું કોઈ નથી. આવી રીતે હસતા હસતા ભક્તિ કરવી છે, કારણ કે આ પુરુષોનો આપણો એક સ્વભાવ છે. આપણે જેટલો સમય આપણને મળે છે ને એ સત્સંગની બદલે પૈસા કમાવામાં વ્યતીત કરીએ છીએ, કારણ કે આપણે એવું માનીએ છીએ કે પૈસા હશે તો જીવનની બધી ઈચ્છાઓ પૂરી થશે. ખોટું પણ નથી પણ થોડોક ફેર છે. પૈસા હશે તો જીવનની ઘણી બધી ઈચ્છાઓ પૂરી થશે, બધી નહીં. અને માનવીનો સ્વભાવ છે કે જે મળે એ મારું કરી લેશે, આ બધું મારું, ઘર મારું, ગામ મારું, ખેતર મારું, વ્યવસાય મારો, બધું મારું. પણ માનવી જે આ રીતે જીવે છે એને ઈશ્વર એમ કહેવા માગે છે કે હે માનવી, તું જો એમ કે આ મારું, આ મારું, આ મારું, આ મારું, આ મારું, તો હું તને બહુ મારું. ભગવાન એમ કહે છે કે હે માનવી, તું જો એમ કે આ મારું, આ મારું, આ મારું, આ મારું, આ મારું, તો હું તને બહુ મારું. પણ તું એમ કે હે ઈશ્વર, આ તો બધું તારું જ આપેલું છે ને, બધું તારું, તો હું તને તારું. ઈશ્વર તમને ક્યારે તારે? જ્યારે એનું જ આપેલું તન મન અને ધન એના ચરણોમાં કરી અર્પણ. મને પ્યારું લાગે હો, મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. મારું ઘર બને
मागू एक हवे भैया के